દ્વારકા મંદિરમાં પ્રવેશવાના ટોટલ કેટલા દ્વાર છે? દ્વારકા મંદિર આવતા પહેલા આપણે ધજાના દર્શન કરવા જોઈએ. મહત્વની તિથિ પંચમી તિથિ, અષ્ટમી તિથિ, આઠમ અને અગિયારસ, આ ત્રણ તિથિ મહત્વની હોય છે. ધર્મ દ્રવ્ય તે વિખ્યાતા પાપમ મે હર જાહ્નવી. લખનૌમાં પડશે ગોમતી નદી, અને એક નદી દ્વારિકા પવિત્ર ધામમાં છે, કે વશિષ્ઠ ઋષિની પાલક પુત્રી ગોમતી નદી છે, કે ભગવાનના 16108 વિવાહ થયા, એમાં સૌથી પહેલા વિવાહ ભગવાનના માતા રૂકમિણી સાથે થયા. તો ગંગામાં આપણે જેટલું આપણે ફળ પ્રદાન થાય એટલું જ ફળ આ દ્વારિકા પવિત્ર ધામમાં આવીએ, તો ગોમતી નદીમાં સ્નાન કરવું એ ખૂબ જ જરૂરી છે. કે નદીનું પાણી મીઠું હોય તો ગોમતી નદીનું પાણી મીઠું હશે? ના, ગોમતી નદીનું પાણી મીઠું નથી, ગોમતી નદીનું પાણી ખારું છે. ઓમ ગંગેશ યમુનેશ ચૈવ ગોદાવરી સરસ્વતી નર્મદે સિંધુ કાવેરી. જેવું નાખશો ને એટલે બધી માછલીઓ આવી જાય, જુઓ એક સાથે બધી માછલીઓ આવી જાય છે. સૌથી પહેલા તો જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. મારું નામ મનનભાઈ દુષ્યંતભાઈ વૈડા, જે દ્વારકાના રહેવાસી છે, ગુગડી બ્રાહ્મણ છે. ઓકે, અત્યારે આપણે જે જગ્યાએ ઊભા છે ને દ્વારકા મંદિરમાં, અને કહેવાય છે 56 સીડી. દ્વારકા મંદિરમાં પ્રવેશવાના ટોટલ કેટલા દ્વાર છે? બે દ્વાર છે, એક સ્વર્ગ દ્વાર છે અને એક મોક્ષ દ્વાર છે. એક સ્વર્ગ દ્વાર છે અને બીજો એક મોક્ષ દ્વાર છે. તો અત્યારે આપણે કયા દ્વાર પર? આ સ્વર્ગ દ્વાર ઉપર છે. આ સ્વર્ગ દ્વાર ઉપર છે, અને જે મેઇન જે એન્ટ્રન્સ કરું એ મોક્ષ દ્વાર છે. ઓકે, તો આજે 56 સીડી જે દેખાય છે ને તમને એ સ્વર્ગ દ્વાર. અને હવે આપણે જઈએ છીએ ગોમતી નદીના કિનારે. અને દ્વારકામાં તમે ગમે ત્યારે પણ આવો ને, એટલે ભીડ તો રહેવાની જ છે, કેમ કે યાત્રાધામ છે ને, યાત્રાધામમાં ભીડ તો રહેવાની જ છે. અને ખાસ તો આઠમનું મહત્વ થોડુંક તમે કહેજો. અચ્છા, એમ બધાને લોકોને ખબર જ છે, પણ આપણે ફરીથી એકવાર થોડુંક ક્લેરિફાય થઈ જાય બધાને કે આઠમનું શું એક્ઝેક્ટલી મહત્વ છે દ્વારકા. આઠમનું મહત્વ એ છે કે દ્વારકા પવિત્ર ધામમાં એમ તો મહત્વની તિથિ પંચમી તિથિ, અષ્ટમી તિથિ, આઠમ અને અગિયારસ, આ ત્રણ તિથિ મહત્વની હોય છે. એમાં એ ગામથી કેટલાય લોકો અગિયારસમાં આવે છે. અગિયારસના દિવસે ખૂબ જ ભીડ હોય છે, અષ્ટમી એટલે આઠમના દિવસે વધારે આ માણસો હોય છે. અને ખાસ કરીને હમણાં જો ભગવાનની જન્મોત્સવ હશે તો એ જન્મોત્સવના સમયમાં ખૂબ જ ભીડ હોય, તો અમાવસ્યા અને પૂર્ણિમા આ બે તિથિ ખૂબ જ મહત્વની હોય છે, કે એ દિવસે આવનારા યાત્રીને ખૂબ જ ભીડ હોય છે. એ તિથિઓનું બહુ મહત્વ છે આ દ્વારકા પવિત્ર ધામમાં, કેમ કે જેટલું પણ તમે દર્શન વિધિ કરો એનો અનેક ગણો ફળ આ ભગવાન પ્રાપ્ત કરાવે. બરાબર છે, એટલે સાતમ આઠમના જે દરમિયાન જન્માષ્ટમી દરમિયાન આપણે દ્વારકામાં જેટલું પણ દર્શન કરીએ એનું આપણને 10 ગણું 100 ગણું સામે મળે છે. એટલે જ ઘણા બધા લોકો, ઘણા બધા નહીં બહુ જ બધા લોકો આવે છે. 100% હમણાં હું કહું કે હમણાં 2 થી 5 દિવસની અંદર જ અહીંથી મેઇન ગેટ તમે આગળ જશો તો ત્યાંથી આખે રેલિંગ બંધાઈ જશે, એટલે આવનારા યાત્રીઓને દર્શન કરવામાં ખૂબ જ દિક્કત પડશે, કેમ કે અહીંયા છેક સુધી એટલી બધી રેલિંગ હશે કે આસાનીથી તમે દર્શન નહીં થાય. બરાબર, ખૂબ જ લાંબી ભીડ હશે. પાર્કિંગ તો બહુ દૂર, હા, પાર્કિંગથી લઈને અહીંયા સુધીની આટલી રેલિંગ બંધાઈ જશે. આગળ જોશો તો રેલિંગની તૈયારી ચાલુ થઈ ગઈ હશે. તમે બરાબર છે, એટલે આપણે થોડાક એડવાન્સ છે, હા, થોડાક વહેલા છો તમે, અત્યારે ભીડ તો બહુ ઓછી છે. ઓકે, હવે આપણે જઈએ ગોમતી નદી તરફ. સૌથી પહેલાં તો જે સ્થાનમાં તમે છો એ ગોમતી નદી છે. એક નદી ગોમતીમાં લખનૌમાં છે અને એક આ દ્વારિકા પવિત્ર ધામમાં છે. તો કોઈ પણ આપણી માં સમાન છે ને, માના આપણે જ્યારે ગુણગાન ગાઈએ, માના આપણે દર્શન કરીએ, ત્યારે કહેવાય છે કે બ્રાહ્મણો શ્લોકથી આપણે અનુવાદ કરીએ, તો જ્યાં સુધી શ્લોકનો અનુવાદ ન થાય ત્યાં સુધી આપણું પ્રણામ માતા ગંગા ગોમતીદી સ્વીકારીની. વિષ્ણુપાદાગર સંભૂતે ગંગે ત્રિપદ ગામિની, ધર્મ દ્રવ્ય તે વિખ્યાતા પાપમ મે હર જાહ્નવી. એટલે આ ગંગા ગોમતીનો શ્લોક છે. કહેવાનો મતલબ કે આ ગંગા ગોમતી જે છે એ પવિત્ર દ્વારકાધીશ મંદિરના કિનારે આવેલી છે. જે એક નદી લખનૌમાં પડશે ગોમતી નદી, અને એક નદી દ્વારિકા પવિત્ર ધામમાં છે. તો આ નદીનું મહત્ત્વ એ છે કે દ્વારિકા પવિત્ર ધામમાં આની ઉત્પત્તિ થઈ એ સમયની અંદર જ્યારે ગંગા ગોમતીનું પ્રગટ્યકરણ આવ્યું, એની પાછળનું કારણ એ છે કે વશિષ્ઠ ઋષિની પાલક પુત્રી ગોમતી નદી છે, કે ભગવાનના 16108 વિવાહ થયા, એમાં સૌથી પહેલાં વિવાહ ભગવાનના માતા રૂકમિણી સાથે થયા. તો રૂકમિણી માતાજીની એવી મનથી ઈચ્છા હતી કે મારી જિંદગીમાં બધી ઈચ્છા મનોકામના પૂર્ણ થઈ, પણ મેં કોઈ કન્યાદાન નથી કર્યું, તો મારે કન્યાદાન કરવું છે. એક જ ઈચ્છા મારી અધૂરી રહી ગઈ છે, બાકી બધી ઈચ્છા મારી પૂર્ણ થઈ ગઈ છે. તો એ સમયની અંદર વશિષ્ઠ ઋષિ એમની પાલક પુત્રી ગોમતી નદીની સાથે આ જગ્યા ઉપર આવ્યા હતા, અને અહીંયા ગોમતી નદીનો નિવાસ કરવામાં આવ્યો. અને એ સમયની અંદર વશિષ્ઠ ઋષિની પાલક પુત્રી ગોમતી નદીનું દ્વારકાધીશ ભગવાને સમુદ્ર નારાયણની સાથે વિવાહ કરાવ્યો, એટલે આ નદી જે છે એ ગોમતી નદીનો તટ કહેવામાં આવે છે. કોઈ પણ યાત્રીઓ અહીંયા આવે તો આ નદીમાં સ્નાન કરે અથવા છીટા માર્જન કરે તો એ બંનેનું પુણ્ય ફળ પ્રદાન થાય છે. જેમ આપણે ગંગામાં જઈએ તો ગંગામાં આપણે જેટલું આપણે ફળ પ્રદાન થાય એટલું જ ફળ આ દ્વારિકા પવિત્ર ધામમાં આવીએ, તો ગોમતી નદીમાં સ્નાન કરવું એ ખૂબ જ જરૂરી છે. કહેવામાં આવેલું છે કે દ્વારિકા પવિત્ર ધામમાં 3 વસ્તુ કરવી જોઈએ, સ્નાન, ધ્યાન અને દાન. સૌથી પહેલાં સ્નાનનું મહિમા છે કે ગંગા ગોમતીમાં સ્નાન કરો એટલે અનેક ગણું પુણ્ય પ્રદાન થાય છે. ઓકે, અહીંયા તમે જોઈ શકો છો દરિયો છે. અચ્છા, આ એ આ એમ બાજુ જો પહેલેથી જઈ
અને આ છેલ્લે સુધીનું જે છે એ ગંગા ગોમતીનો ઘાટ છે, અને આગળ જશો તો એ સમુદ્ર સાથે મિલન થઈ ગયું છે. એટલે ગંગા ગોમતી જે છે એ ગોમતીનું આગળ જતાં સમુદ્ર સાથે મિલન થાય છે. એટલે આગળ સમુદ્ર મિલન છે અને આ ગંગા ગોમતીનો ઘાટ છે. ઓકે, બધા એવું કહે છે કે નદીનું પાણી મીઠું હોય તો ગોમતી નદીનું પાણી મીઠું હશે? ના, ગોમતી નદીનું પાણી મીઠું નથી, ગોમતી નદીનું પાણી ખારું છે. કેમ કે ભગવાન દ્વારકાધીશના જ્યારે વિવાહ થયા એ સમયની અંદર ભગવાનના જે કુલગુરુ દુર્વાસા ઋષિ છે એ દુર્વાસા ઋષિના શ્રાપને કારણે આ ગોમતી નદીનું પાણી ખારું થઈ ગયું. કારણ કે 12 કિલોમીટર નાખો એરિયો બંજર ભૂમિ, એટલે કે અન્ન જળ ફળ ફ્રૂટ કુછ પણ કંઈ પણ વસ્તુ અહીંયા ઉગતી નથી, અહીંયા એકે જાતની ખેતીવાડી થતી નથી. દ્વારકા પવિત્રધામમાં બધું એશ ને ઐશ્વર્ય અહીંયા હતું, પણ ભગવાનના કુલગુરુ દુર્વાસા ઋષિના શ્રાપને કારણે એ બધું જ ઐશ્વર્ય છીનવાઈ ગયું છે. એટલે કારણે ગંગા ગોમતીનું પાણી જે છે એ ખારું પાણી છે, અને મતલબ ખારા પાણીને કારણે જ એનો મહિમા વધી ગયો છે. કેમ કે આનવારે યાત્રીઓ પૂનમના દિવસે આવે ત્યારે જરૂરથી જરૂર અહીંયા ગંગા ગોમતીમાં સ્નાન કરે છે. કેમ કે પહેલેના સમયમાં એવું હતું કે જ્યારે આપણે 56 સીડી ચડીને આવ્યા તો સ્વર્ગદ્વારથી એન્ટ્રી હતી, એટલે પહેલે સ્નાન, એટલે અહીંયા આવીને પહેલે ગંગા ગોમતીમાં સ્નાન કરે, સ્નાન કરીને ભીને ભીના જ ભગવાનના આપણે દર્શન કરે, અને દર્શન કરીને બીજા રસ્તેથી મેઇન ગેટેથી બહાર જતા. એ પહેલેના સમયમાં એવો રિવાજ હતો. હવે તો બંને ગેટેથી આવી શકે છે, બંને ગેટેથી જઈ શકે છે. બરાબર. ઓકે, આ તો આપણા ગોમતી નદીના કાંઠે, અને ગોમતી નદીના કાંઠે ખાસ તો આપણે માછલીઓને આપણે ખોરાક આપીએ છીએ, એનું પણ શું મહત્વ છે એ પણ તમે થોડુંક સમજાવો. એ આપણા ઘરમાં કોઈ પણ ભિક્ષુક આવે અથવા કોઈ પણ યાત્રાળુ આવે અથવા એને આપણે દાન દક્ષિણા દઈએ, એવી રીતના દ્વારકાધીશ ભગવાનના કહેવા અનુસાર કોઈ પણ જીવ છે એ જીવનો જે જલચર પ્રાણીઓ છે એમનો નિવાસ છે જલ મારેલો છે. ઓમ ગંગે યમુને ચૈવ ગોદાવરી સરસ્વતી નર્મદે સિંધુ કાવેરી જલેસ્મિન સન્નિધિમ કુરુ. કહેવાય છે કે દ્વારિકા પવિત્ર ધામમાં ગોમતી નદી છે એ ખૂબ જ પ્રખ્યાત છે અને ખૂબ જ તીર્થમય સ્થળ છે. તો આ તીર્થમય સ્થળની અંદર જે રહેવાસી જે જલચર પ્રાણીઓ છે જેમ કે માછલી છે તો એમને પણ એમનો ખોરાક મળવો જોઈએ, એમનો પણ એક ગુણ પ્રદાન કરવામાં આવેલો છે. કેમ કે એનું પણ અનેક મહત્ત્વ પ્રદાન કરવામાં આવેલું છે કે કોઈ પણ જલચર પ્રાણી છે એમને આપણે કોઈ પણ ખોરાક નાખીએ અથવા કોઈ પણ એને ગમતી વસ્તુ નાખીએ તો એનું આપણે અનેક ગણું પુણ્ય પ્રાપ્ત થઈ જાય. જેમ આપણે આપણો ખોરાક મળી રહીએ છીએ એવી રીતના જે જલચર પ્રાણીઓ છે એમને પણ એનો ખોરાક જરૂરથી મળવો જોઈએ. આવું નાખું છું, કદાચ કેમેરામાં દેખાય કે ના દેખાય પણ થોડુંક તમે ઝૂમ કરીને જોશો ને તો જેવું નાખશો ને એટલે બધી માછલીઓ આવી જાય. જુઓ, એક સાથે બધી માછલીઓ આવી જાય છે. જેમ તમે આમ નાખશો ને તરત બધી માછલીઓ એકસાથે આવી જાય છે. જેમ ગોકુળ વૃંદાવનમાં જાય તો ભગવાન દ્વારકાધીશનું નાનકડું સ્વરૂપ એટલે કે કૃષ્ણ સ્વરૂપ છે, એવી રીતના દ્વારિકા પવિત્રમાં રાજાધિરાજ એટલે કે દ્વારકાધીશ સ્વરૂપ છે. ભગવાન જ્યારે નાનકડા હતા તો તે સમયમાં ગોકુળ વૃંદાવનમાં હતા તો ગાયો ખૂબ જ ભગવાનને વહાલી હતી, તો ગાયોની અનેક જાતની ભગવાને સેવા અર્ચના કરી. તો આવનારા કળિયુગમાં ગાયો સાથે અનેક જાતનો અત્યાચાર થઈ રહ્યો છે તો ભગવાનને એ અટકાવવા માટે થઈ અને કેટલાય પ્રયાસો કરી અથવા ધર્મની રક્ષા પણ કરી. એવા સમયમાં કહેવાય છે કે દ્વારિકા પવિત્રમાં ગાયોને આવી રીતના ખુલ્લી હોય અથવા આપણે એને ગૌદાન આપવું જોઈએ અથવા ગાયને કોઈ ઘાસ ખવડાવવું જોઈએ, ગાયને ચારો નાખવો જોઈએ, એનો પણ એક અનુરૂપ મહિમા આપવામાં આવેલો છે. કેમ કે આપણે જેમ અનેક પ્રકારનું દાન કરીએ એવી રીતના પણ સૌથી મોટું દ્વારિકામાં પવિત્ર દાન છે ગૌદાન છે. અને બીજું કે દ્વારકાની જે ગલીઓ ખરી અને એમાં તમને ઘણી બધી ગાયો જોવા, બહુ જ બધી ગાયો જોવા મળશે જે ઓર્ડિનરી બીજા કોઈ શહેરમાં જોવા માટે નહીં મળે. પર્ટિક્યુલર દરેક ગલીઓમાં દ્વારકાના મંદિરની આજુબાજુમાં એવું સમજો કે બહુ જ બધી આમ ગાયો જોવા મળશે. શું છે અહીંયા દ્વારિકા પવિત્ર ધામમાં ગાયોને કોઈ દી બાંધી રાખવામાં આવતી નથી. હા, ગાયો સાથે જે બધી જગ્યાએ અત્યાચાર થઈ રહ્યો છે, ગૌને મારવામાં આવે છે, એવી રીતના દ્વારકામાં ખૂબ જ શાંતિ છે. ભલે અહીંયા ગમે તે શેરીની અંદર તમે જાઓ તો તમે પ્રખ્યાત કોઈપણ કોઈ ગાય જોવા મળશે. ઓકે મહારાજ, હવે છેલ્લો એક ક્વેશ્ચન એ છે કે દ્વારકા મંદિર આવતા પહેલા આપણે ધજાના દર્શન કરવા જોઈએ, એનું કેવી રીતે મહત્વ? એવામાં એ છે કે દ્વારકા પવિત્ર ધામ જે છે એ 7 પુરીઓની એક પુરી છે અને 4 ધામમાંનું એક ધામ છે. સપ્તપુરી બતાવી અયોધ્યા મથુરા માયા કાશી કંચી અવંતિકા પુરી દ્વારા વતિશ્ય સપ્તૈતે મોક્ષપુરી દાયિકા. અયોધ્યા જ્યાં રાજા રામચંદ્રજીનો જન્મ થયો, મથુરા જ્યાં કૃષ્ણ ભગવાનનો જન્મ થયો, માયા હર કી પેઢી હર કા સ્થાન હરિદ્વારને કહેવામાં આવે છે, અયોધ્યા મથુરા માયા કાશી બનારસમાં, કાંચી શિવકાચી વિષ્ણુકાચી મીનાક્ષી ટેમ્પલ મદુરાઈમાં, અવંતિકા ઉજ્જૈન નગરી અને 7મી મોક્ષપુરી આ દ્વારિકાપુરી. એટલે કે કહેવાય છે કે સપ્તપુરીઓમાંની એક પુરી છે એ દ્વારિકાપુરી છે. એવી રીતના 4 અલગ અલગ ધામ બતાવવામાં આવ્યા. સૌથી પહેલાં રામેશ્વરમ, બદ્રી વિશાલ, જગન્નાથ અને દ્વારિકા, 4 અલગ અલગ દિશાઓમાં અલગ અલગ ધામ છે. એટલે દ્વારિકા પવિત્ર ધામમાં કોઈ પણ યાત્રી એવું આવે તો એક સાથે એની 3 યાત્રા પરિપૂર્ણ થઈ છે. સપ્તપુરીઓમાંની એક પુરી દ્વારિકાપુરી, 4 ધામોનું એક ધામ દ્વારિકાધામ, અને દ્વારિકાધામથી 16 કિલોમીટર દૂર નાગેશ્વર બાબાનું જ્યોતિર્લિંગ છે. જેમ કે 12 જ્યોતિર્લિંગમાંનું એક જ્યોતિર્લિંગ છે. સૌરાષ્ટ્રમાં 2 છે, એક નાગેશ્વર અને એક સોમનાથ. અહીંથી 16 કિલોમીટર દૂર છે એ નાગેશ્વરમ છે. એટલે એક સાથે 3 યાત્રા પરિપૂર્ણ થઈ છે. બરાબર છે. એટલે કહેવામાં એમ આવે છે કે દ્વારકાધીશ ભગવાનના અનેકો ભક્તો જે છે એ અહીંયા દર્શન કરવા માટે આવે છે, પણ કદાચ
હજી એવા કેટલા એવા ભક્તો હશે કે જે દ્વારકાધીશ ભગવાનના દર્શન નહીં કરી શક્યા હોય, અથવા મનમાં એવું વિચારતા હશે કે ભગવાન પોતાની ઈચ્છા હશે ત્યારે મને બોલાવશે, તો કદાચ કહેવાય છે કે ભગવાનના કદાચ દર્શન ન કરી શકો, ખાલી તમે મોબાઈલના માધ્યમથી અથવા પણ અહીંયા આવ્યા છો અને અહીંયા આવ્યા ને પછી દ્વારકાધીશ ભગવાનના તમને દર્શન પ્રાપ્ત નથી થયા, તો ખાલી ધ્વજાજીના દર્શન તમે કરી લો તો પણ દ્વારકાધીશના પૂર્ણ સ્વરૂપના દર્શન કર્યા એવો જ મહિમા માત્ર બતાવવામાં આવે છે. ખાલી ધ્વજાજીના દર્શન થઈ જાય તો પણ ચાલે. ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્રણત ક્લેશ નાશાય ગોવિંદાય નમો નમઃ. શ્રી દ્વારિકાધીશ કી જય. જેટલા બી વ્યુઅર્સ આપણે જુએ છે એ લોકોને આ જે બહુ જ કિંમતી ઇન્ફોર્મેશન છે એ મળી છે, અને આ કિંમતી ઇન્ફોર્મેશન જરૂરથી બીજા લોકો સુધી પહોંચાડજો, કેમ કે આવી ઇન્ફોર્મેશન લેવા માટે તમારે દ્વારકા જવું પડશે અને બ્રાહ્મણ છે એને જ મળવું પડશે. ચાલો ફરીથી જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ.